ઈવીએમ પર સવાલો ઘણા બધા ઉઠતા હોય છે, પણ જ્યારે ઇલેક્શન કમિશન કહે છે કે તમે સાબિત કરીને બતાવો, ત્યારે કોઈ સાબિત નથી કરી શકતું. સાહેબ, દરેક ઇલેક્ટ્રિક વસ્તુ હેક થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ને જે ઇલેક્શન કમિશન એમ કે છે કે આ તમે સાબિત કરી બતાવો, એ ઇલેક્શન કમિશનની વેબસાઇટ હેક થઈ ગઈ છે. ભાઈને કદાચ ના ખબર હોય તો હું જાણ આપી દઉં અને મારો નંબર લઈ લે. સુપ્રીમ કોર્ટની અંદર કેટલા વરિષ્ઠ અત્યારે જે વકીલ છે એ લોકો આની સામે, ઈવીએમની સામે રૂપ સાથે ચેલેન્જ કરે છે. સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને એના સંદર્ભે સુપ્રીમ કોર્ટના જે જસ્ટિસ છે હાલના ચંદ્રચૂડ રાય, તેમણે પણ નિવેદન આપ્યું છે કે ઈવીએમના જે વોટ છે તે વીવી ટેપ સાથે મેચ કરવામાં આવે, આવું કેમ કરવામાં આવતું નથી. આ ભાઈ કહેતા હોય કે ઈવીએમ હેક થતું શક્ય નથી તો એ વસ્તુ બિલકુલ ખોટી છે. બીજા ભારત સિવાય બીજા ઘણા એવા દેશ છે ત્યાં આગળ ઈવીએમ બેન છે. કેમ બેન છે પણ એક મોટો સવાલ છે ને સાહેબ. લોકોના દિમાગ પણ હેક થાય? દિમાગ હેક નથી થતા, પણ દિમાગ તમે મત આપો છો પેલા મુકેશભાઈને અને નીકળે છે છગનભાઈમાં, એ વસ્તુ થાય છે ઇલેક્ટ્રિકના કારણે. આ તો અમે જે ફરીએ છીએ, લોકોને પૂછીએ છીએ, ત્યારે લોકો કહેતા હોય છે, અમે પૂછીએ કે ભાઈ કોની સરકાર બનશે, ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મોદી સરકાર બનશે, આ થશે. ઘણા બધા કહેતા હશે મોદી સરકાર બનશે, પણ એ કહે છે મને તો ખબર નથી પડતી કારણ શું છે. મોંઘવારી તમે જુઓ, આજે 2014 થી 2024 નો સંદર્ભ કરો તો મોંઘવારી જુઓ, પેટ્રોલનો ભાવ જુઓ, ડીઝલનો ભાવ જુઓ, સીએનજીનો ભાવ જુઓ, દરેક વસ્તુનો ભાવ જો રૂસકે ને ભૂસકે વધી રહી છે. એની સામે બેરોજગારી પણ કેટલી મોટી સમસ્યા છે. શિક્ષણ સારી કોઈ પણ એક પંચમહાલ જિલ્લામાં લોકસભામાં અહીંયા કમલમ બન્યું, પણ સારી ગવર્મેન્ટ શાળા બની નથી સાહેબ. આ એક બહુ મોટો સવાલ છે. પંચમહાલમાં ગોધરામાં સાતપુલ બાજુ એક સરકારી શાળા છે, ત્યાં આગળ માત્ર એક શિક્ષક ભણાવે છે હાલ. આ ભાઈઓ કદાચ ગોધરાના બેઠા છે, એમને નહીં ખબર હોય હાલની સ્થિતિ છે. એટલે બહુ ખરાબ સ્થિતિ છે સાહેબ. આ ભાજપ સરકારમાં આ તાનાશાહી શાસન છે અને બિલકુલ આજે જે રૂપાલા સાહેબે હમણાં જે અપમાન કર્યું છે રાજપૂતોનું, એને લઈને બી રાજપૂત સમાજ કેટલો નારાજ છે, કેટલી નારાજગી વ્યક્ત કરી છે, કેટલા મોટા અવાજ ઉઠાવે છે, આંદોલન કરે છે, પણ તેમ છતાં પણ તેમનું પેટનું પાણી હલવા તૈયાર નથી. એટલે આ તાનાશાહી સરકાર ના ચાલે અને ચોક્કસપણે આ વખતે બદલાવ જરૂરી છે અને બદલાવ આવવો જ જોઈએ. કહી રહ્યા છે બદલાવ આવવો જોઈએ. અન્ય લોકો આપણી સાથે છે. આ બાજુ ટોળું વધારે બધા ભાઈબંધો ભેગા થયા છે, એ બાજુ 3-4 જણા છે. શું નામ છે તમારું? નિતેશભાઈ જોશી. નિતેશભાઈ, હા, શું લાગે છે બદલાવ આવવો જોઈએ એમ કહી રહ્યા છે, શું કહેશો તમે? મારા મતે તો એવું છે કે જો લોકલનો કેન્ડિડેટ જો મળતો હોય ને તો મારી ચોઈસ એના પર પહેલી જાય. ડેવલપમેન્ટ છે નો ડાઉટ બીજેપીના રાજમાં, પણ લોકલના કેન્ડિડેટમાં કેવું છે કે એક નામ જે આવી રહ્યું છે તો એ વ્યક્તિની જોડે ગર્વ બી એવો છે કે અમારા કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો અડધી રાતે અમે એની સામે મૂકીએ છીએ, તો એનું નિરાકરણ બી આવી શકે છે. એટલે જો એ હોય તો ડેફિનેટલી અમે લોકો એવું વિચારી રહ્યા છીએ કે જો લોકલનો કેન્ડિડેટ હોય ને અમારો પ્રોપર ગોધરાનો, તો હું તો એને જ સાથ આપીશ. તો કોઈ એવું લાગે છે કે કોઈ એવો વ્યક્તિ ઊભો થશે? આવશે આવશે, ત્રિપાખીઓ જગતો થશે, 100-100% થશે. તમે કઈક હિન્ટ આપી રહ્યા છે. અચ્છા, બહાર પડી ગઈ છે, પણ એ હવે પછી પાછળથી ખબર પડે હવે કે શું છે શું નહીં. ગોધરાની શું સ્થિતિ? ગોધરાની ઓલમોસ્ટ સાહેબ સ્થિતિ તો બધાએ વર્ણવી દીધી છે બરાબર છે. સારા કામ બી થયા છે, જે કામ પેન્ડિંગ છે એ થવાના છે અને ભવિષ્યમાં થવાના બી છે. અને થોડું ઘણું જે હાલોલ પંચમહાલ એ હાલોલ ને એ બધું પંચમહાલમાં જ છે, પણ જે ડેવલપમેન્ટ એ સાઈડ છે એ અહીંયા ગોધરામાં થાય એ બી વધારે સારું. ઇન્ડસ્ટ્રીયલ એરિયા થોડો વિકસિત થાય તો રોજગારીની તકો મળે એ બી સારું. આ વખતે કંઈક નવું કંઈક થશે, ત્રિપાખીઓ જંગ થાય. હવે વાત સાંભળી છે, આપણને ડીપલી ખબર નથી કે શું છે, પણ થશે ખરું, પણ સારું થશે, જે થશે સારું થશે, સારું થશે. ક્યાં વાત છે, શું નામ છે તમારું? પ્રણવભાઈ, શું કહેશો, સીધો સવાલ, કોની સરકાર? સરકાર તો ભાજપની, પણ કહેવું એટલું બેરોજગારની વાત કરે છે આ લોકો. તો હું જાતે એક ફોટોગ્રાફર છું અને મને સરકારની યોજના થ્રુ, એમએસએમઈ થ્રુ વગર ગેરંટી લોન મળી હતી, એ બી સબસિડીવાળી. એનાથી હું વર્ષે અત્યારે 3 લાખ રૂપિયા આરામથી કમાઉં છું. એને બેરોજગારી ના કહેવાય, રોજગારી મળી જ કહેવાય કોઈ કોઈ હિસાબે. બધા મિત્રોની વાતો સાંભળી એના પરથી હું એવો મારો પોતાનો મત છે કે અત્યારે જે બે પાર્ટીના ઉમેદવારો છે, તો એક મહીસાગર લુણાવાડા બાજુથી છે, એક કાલોલમાંથી છે,
પરંતુ અમારી એક એવી અમારા જન્મજાત અમારું સ્થળ છે પંચમહાલ જિલ્લા મથક છે ગોધરા, અને જો સ્થાનિક લોકલ ઉમેદવાર હોય તો અમે વ્યક્તિ તરીકે બધા જ એમની સાથે રહેવા માટે કટિબદ્ધ છીએ. અમારી કોઈ પણ રજૂઆતો હોય તો અડધી રાત્રે સ્થાનિક આપણે કહેવાય ચુમરો મેલીને ડુંગરો પૂજવા ના જવાય. ઘરની માં દુખી હોય ને આપણે પાવાગઢ કે અંબાજી પૂજવા ના જવાય. તો એના માટે આપણે લોકલ ઉમેદવાર હોય તો વધારે અનુકૂળતા. અમારી બાજુનો કે આપણો નગરનો હોય કે આપણા ગોધરાનો હોય, તો એવું આખા જિલ્લાની અંદર આખા પંચમહાલ લોકસભાની અંદર દરેક જગ્યાથી અગર એવું વિચારશે તો પછી આપણા ત્યાંથી અહીંથી જો કોઈ ઊભું રહેશે એને તો વોટ જ નહીં મળે. કે ગોધરાના જ હોય એને જ મળવો છે, તો લુણાવાડાના પણ એવું વિચારશે. એટલે આમ જોવા જઈએ તો લોકસભાની જ્યારે ઇલેક્શન હોય તો પોતાનો વ્યક્તિ કરતા સાચો વ્યક્તિ, સારો વ્યક્તિ સંગઠન સાથે સમન્વય જાળવીને કામ કરી શકે, દરેક જગ્યા પર તાલમેલ બેસાડી શકે, પોતાની વાત પ્રદેશ સુધી રાજ્યમાં અને ખાસ કરીને જોવા જઈએ તો નેશનલ લેવલ સુધી મૂકી શકે એવો વ્યક્તિ, સંગઠનને સમજી શકે એવો હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી લઈ ચૂકેલા આપણી સાથે રાજપાલસિંહ જાદવ છે. લગભગ જોવા જઈએ તો આખી ડેકેડ એમણે પૂરી કરી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, ઘણી બધી સારી કામગીરી એમણે કરી. એ અનુભવના આધાર પર જોવા જઈએ તો સારા ઉમેદવારને આપણે ઇલેક્ટ કરવા જોઈએ, મત આપવા જોઈએ. અને મોટા ભાગે ઉમેદવારને ક્યાં ઓળખે છે યાર સાહેબ, એમાં એવું હોય ને કે જયારે પહેલીવાર કોઈ વ્યક્તિ મુકાતો હોય ને ત્યારે જે લોકો એને વ્યક્તિગત ઓળખતા હોય ને તો એને બહુ વિશ્વાસ હોય કે ભાઈ આ વ્યક્તિ કામ કરી શકશે. ન ઓળખતા હોય તો ધીરે ધીરે જયારે કામ કરે, સંગઠનનો એને લાભ મળે, યોજનાઓ કેવી રીતે અમલ કરવું એને ખબર હોય, તો એ સ્વાભાવિક છે કે લોકો ઓળખતા થઈ જાય. તમને કદાચ ખબર હોય તો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબ, એમનું જયારે નામ બોલે ક્યાં ઓળખતા હતા કોઈ, પણ આજે એમની કામગીરી જોવો તો દરેક લોકો એમને વધાવે છે. તો એક સમય એવો હોય કે જયારે કોઈ ન ઓળખતું હોય, પણ એમના કામગીરીથી, એમના અનુભવથી અને અને પાર્ટી જયારે કોઈ નિર્ણય લેતી હોય તો સમજી વિચારીને જ લેતી હોય, બહુ દૂરદ્રષ્ટિથી વિચારતી, એક વિઝન સાથે કામ કરતી હોય. યુવા ઉમેદવાર છે એનો લાભ 100% પંચમહાલની જનતાને મળશે, અને આવનારા 2047 સુધીનું જે ભવિષ્ય મોદી સાહેબે વિચાર્યું છે એના માટે સ્વાભાવિકપણે ઉમેદવાર યુવા નિર્ણય જે લીધો છે એ પંચમહાલ જિલ્લા માટે બહુ સારો નિર્ણય છે. ગોધરાની જનતા સાથે આપણે વાત કરીએ, ગોધરાની જનતાએ ઓવરઓલ બધું જ કહ્યું છે, અને પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાં ક્યાંક એવી પણ હિંટ મળી છે કે હજુ કોઈ ત્રીજો અપક્ષ ઉમેદવાર આવી શકે છે અને ત્રિપાંખ્યો જંગ પણ ક્યાંક ખેલાઈ શકે છે? કેમ કે જે કોઈ અપક્ષ ઉમેદવાર છે, જનતાનું એવું કહેવું છે કે ક્યાંક એ આખા પંચમહાલમાં ફેલાયેલો છે, લોકલ ઉમેદવાર હશે પણ ક્યાંક આખા પંચમહાલમાં ફેલાયેલો છે. ઓવરઓલ વાત કરીએ તો ક્યાંક સમસ્યાઓ પણ ઘણી બધી છે અને સમસ્યાઓના સમાધાન પણ લોકો જ આપી રહ્યા છે. એટલે હવે જોવું એ રહ્યું કે જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે પંચમહાલમાં કોણ જીતે છે.